सब्सक्राइब करो आ चैनल ने। અરે રાજ, શું વાત છે? આટલી ટેન્શન માં કેમ છે? શું કરું ભાભી, એ તો મારી સામે જોતી પણ નથી. કેટલી પણ કોશિશ કરું પણ વાત જ આગળ નથી વધતી. અરે તો એ શું કામ ભૂલી જાય છે કે એના લગ્ન થઈ ગયા છે? એ સામેથી પહેલ નહીં કરે, તને જ પહેલ કરવી પડશે. પણ ભાભી શું કરું હું? ક્યારેક હું વધારે આગળ વધી ગયો તો એને મારી વાતનું ખરાબ લાગી ગયું તો? અરે હું કઈ જ નહીં થાય, એ મારી નાની બહેન છે, એના દિલનો હાલ હું જાણું છું. ઇનફેક્ટ એ તો એમ કહે છે કે તું જ્યારે આ ઘરમાં આવે છે તો આ ઘરનું માહોલ બદલાઈ જાય છે. એને તારી નોકઝોક ખૂબ જ ગમે છે. સાચે ભાભી? જો પણ એવી વાત છે તો એ મારાથી ભાગે છે કેમ? છોકરીઓ એવી જ હોય છે રાજ, સામેથી ક્યારેય પહેલ ના કરે. તને વિચિત્ર લાગતું હશે કે હું તને સામેથી આગળ વધવાનું કહું છું, પણ મને ખબર છે મારા બેનના દિલમાં શું છે. એને એકલાપણને સમજું છું, પણ મારી બેન શું છે ને એ બહુ શરમાય છે. પણ મારી વાત માનો, એ તમને ખૂબ જ પસંદ કરે છે. બસ વાર છે તો તમારે આગળ વધવાની. સાચું કહી રહ્યા છો ભાભી. હા, નહીં તો શું. તારો પતિ બહુ દૂર છે, એકલપણું લાગતું હશે. હું તારું એકલપણું દૂર કરવા આવ્યો છું. આ બધું શું બોલે છે? નીકળ હમણાં ને હમણાં અહીંયાથી, નહીં તો હું અનિલજી અને દીદીને બોલાવીશ. અનિલજી, પાયલ દીદી. ભાઈ, અમે તો બસ એમ જ. દીદી, એવું નથી. દીદી, દીદી સાંભળો. કીધું તને રાડુ નહીં પાડ, સારી રીતે રાત નીકળી જાત, બધું ખરાબ કરી નાખ્યું. અનિલ, ક્યારેક ક્યારેક માણસના ઈરાદા શું હોય છે જાણી શકવું ખૂબ જ મુશ્કેલ હોય છે. મને તો વિશ્વાસ જ નથી થતો કે કુસુમ આવી છે. તમને ખબર છે મેં એને ઘણી વખત રવિ જોડે જોઈ હતી, પણ મને લાગ્યું કે મારાથી જ કંઈ ભૂલ થઈ ગઈ હશે. અનિલ, પ્લીઝ મને માફ કરી દો, મારા લીધે તમને આ બધું ઝેલવું પડે છે. ના તો હું તમને કુસુમ જોડે લગ્ન કરવા માટે મજબૂર કરત, અને ના તમને આજનો દિવસ આવું બધું જોવું પડત. હું તો વિચારી પણ નથી શકતી કે કુસુમ બીજા માણસો સાથે આવું છે. મને તો બોલવામાં પણ શરમ આવી રહી છે. પણ અનિલ, હવે હું તમને કહી જ નહીં કહું. તમને જે કરવું હોય તમે કરી શકો છો. પાયલ, ટિફિન આપી દે, મને લેટ થાય છે. અનિલજી, પ્લીઝ મારી વાત સાંભળો. તમે જે સમજો છો એવું કંઈ નથી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. અનિલજી, એ રવિએ એને જબરદસ્તી. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. પાયલ, 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 પાયલ દીદી, ઉઠ. પાયલ દીદી, પાયલ, પાયલ દીદી, પાયલ ઉઠ.
ઉઠ પાયલ, શું થઈ ગયું તને? ભાભી પાયલ, પાયલ ઉઠ રે, પાયલ ઉઠ, પાયલ, પાયલ ઉઠ, પાયલ ઉઠ, પાયલ ઉઠ, શું થઈ ગયું? પાયલ ઉઠ, પાયલ. યાદવ, આ ઘરની સારી રીતે છાનબીન કર, એક પણ કોનો છૂટવાનો જઈએ. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલો. યસ સર. કેવી રીતે થયું આ બધું? ખબર નહીં ઇન્સ્પેક્ટર સર, કેવી રીતે થયું? કાલે રાત્રે તો અમે સાથે હતા, સવારે જોયું તો રૂમમાં નહોતી. મને થયું કદાચ નાસ્તો બનાવતી હશે. હું તૈયાર થવા લાગ્યો, બહાર આવીને જોયું તો કિચન. તમે લોકોએ કઈ જોયું? સર, પાયલ દીદી મારા મોટા બેન હતા. આ બધું કેમ થઈ ગયું અમને નથી ખબર. અમે તો એમનો અવાજ પણ નથી સાંભળ્યો. તમારામાંથી કોઈ પણ ગામ છોડીને બહાર નહીં જાય જ્યાં સુધી હું નહીં કહું. અનિલજી, દીદીના જવાનું દુઃખ મને પણ છે, પણ હવે આપણે આગળ વધવું જોઈશે. સર, તમે? જી, કુસુમજી, તમારી સાથે વાત કરવી છે. અંદર આવી શકું છું? આવો સર. કુસુમજી, તમારી બેનની ઓટોપ્સી રિપોર્ટ આવી ગઈ છે. એમની મોત રાતે જ થઈ ગઈ હતી, બજાય કે સવારે. શું? જી. હા, તો અનિલજી, તમે એ દિવસે શું કહેતા હતા? એ દિવસે તમે તમારા બીવી પાયલ સાથે કમરામાં હતા. હા. આમ તો તમે સાચું જ કહો છો, કેમ કે એ દિવસે તમારા રૂમમાં તલાશી કરતા અમને અમુક લોહીના દાગ મળ્યા હતા. એન્ડ ઓફકોર્સ, એ લોહીના દાગના નમૂના અમે ફોરેન્સિકમાં મોકલ્યા. અને આ રહી એ ફોરેન્સિક રિપોર્ટ, જે ચોખ્ખું કહે છે કે એ લોહીના દાગ બીજા કોઈના નથી, પણ તમારી પત્ની પાયલના છે. અનિલજી, આ બધું શું છે? ઓ અનિલજી, તમારી બીજી પત્ની તમારાથી પૂછે છે. કુસુમ તમારી બીજી પત્ની છે? જી હા, કુસુ અને પાયલ બેઉના લગ્ન તમારા મોટા ભાઈ સાથે થયું છે. આમ તો પંડિતને પણ અમે લોકો ગોતી લીધું છે, જેને આમનું લગ્ન કરાયું હતું. યાદવ, તો અનિલજી, સારી હકીકત અહીંયા જ કહેશો કે પછી સ્ટેશન જઈને સાચું હકીકત કળાવું? બોલો. હા, આ બધું સાચું છે. કુસુમ મારી પત્ની છે. કર્યા હતા મેં બે લગ્ન, પણ મારી મરજીથી નહીં, પાયલના કહેવા ઉપર. એણે શરત રાખી હતી
કે મારે એની સાથે લગ્ન કરવા હોય તો મારે કુસુમ સાથે પણ કરવા પડશે. અને ઇન્સ્પેક્ટર સર, મેં ખાલી શરત નથી માની, પણ લગ્ન પછી બંનેને ખુશ રાખવાની પણ કોશિશ કરી છે. પણ પછી મને ખબર પડી કે પાયલ ફરી એકવાર મારી જિંદગી પોતાની હિસાબથી ચલાવવાની કોશિશ કરે છે. મારી વાત માનો, એ તને બહુ જ પસંદ કરે છે. બસ વાર છે તો તારા આગળ વધવાની. હજી કેટલી બેશરમ થઈશ પાયલ. મતલબ? કુસુમ તારી સગી નાની બહેન છે. મેં જોઈ હતી તને, જે રીતે તું રવિને ઉકસાવી રહી હતી કુસુમની નજીક આવવા માટે. આજ પ્લાન હતો ને તારો કે હું રવિ અને કુસુમને આ રીતે જોઉં અને કુસુમને મારી જિંદગીમાંથી હંમેશા માટે કાઢી નાખું. હા, કંટાળી ગઈ હતી હું એનાથી. કુસુમ આમ, કુસુમ તેમ, અરે ઇરિટેશન થતી હતી મને. તમે તો મારાથી પ્રેમ કરતા હતા ને, તો પછી કુસુમ આપણી વચ્ચે ક્યારથી આવી ગઈ? અરે તેજ તો મારા લગ્ન કરાવી હતા એની સાથે, ભૂલી ગઈ તું? હા કરાવી હતી, કેમ કે મને લાગ્યું હતું કે આપણે બધા એક ઘરની અંદર સાથે રહેશું, પણ એ તો તમારા બેડ સુધી આવી ગઈ. મને લાગ્યું હતું કે તમે ફક્ત મારાથી જ પ્રેમ કરશો, પણ નહીં, તમે તો કુસુમની પાછળ ગાંડા થઈ ગયા હતા. પણ હવે હું આ બધું બિલકુલ સહન નથી કરવાની, એટલે તમે ચૂપચાપ જઈને કુસુમને કહી દો કે આ ઘર છોડીને જતી રહે. નહીં બોલી શકો ને? ઠીક છે, હું જ જઈને કહી દઉં છું. તું ક્યાંય નહીં જાય. હવે હું મારી જિંદગી તારા હિસાબથી નથી જીવવાનો. હું જઈશ અને એને કહીશ. પાયલને હરેક ચીજ પોતાના હિસાબથી જ જોઈ છે. જ્યારે એનું મન થયું તો મારા લગ્ન કરાવી દીધા, અને પછી જ્યારે એને લાગ્યું કે હવે કુસુમ એના માટે એક પ્રોબ્લેમ બની ગઈ છે, એની ભૂલ થઈ ગઈ છે, તો એણે આ ભૂલ સુધારવાનો પોતે જ નક્કી કરી લીધું. પોતે જ નક્કી કરી લીધું કે હવે આ ભૂલ પોતે જ સુધારશે. પણ આ વખતે મને એનો આ નિર્ણય બિલકુલ મંજૂર નહોતો. હું જઈશ અને આજે એને આ ઘરથી કાઢીને રહીશ. નહીં જાય તું ક્યાંય, મેં કીધું ને તને. હું જઈશ. ઇન્સ્પેક્ટર સર, હું પાયલને મારવા નહોતો માંગતો, હું તો એને રોકી રહ્યો હતો, અને આ ઘટના ઘટી ગઈ. હું ખૂબ જ ડરી ગયો હતો. મેં એનું બોડી રૂમમાંથી ઉપાડીને કિચનમાં રાખી દીધું. મને લાગ્યું કે બધાને થશે કે એ કિચનમાં પડી ગઈ અને પડવાથી એની મોત થઈ ગઈ. હવે આ હાદસા છે કે નહીં આ તો અદાલત તય કરશે. યાદવ, લઈ ચલો આને.